108ની ટીમને આજે રાત્રે સદરપુર ગામે અંદાજે 3:30 વાગ્યાની આસપાસ ડિલિવરીનો કેસ મળતા ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા 108 એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ કર્મચારી 1 ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાં પોતા દર્દીના સગા જોડે વાત કરતા ખબર પડી હતી કે દર્દી સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ નથી અને દર્દીને અસહ્ય દુખાવાને કારણે 108ના ઈએમટી ધવલભાઈ અને તેમના સાથી પાયલોટ મહેન્દ્રભાઈ જરૂરી સ્ટેચર લઈને રાત્રિના સમય અંદાજે 1 કિમી ચાલીને ખેતરમાં પહોંચ્યા હતા અને દર્દી રવિબેન જયંતિભાઈ ઉંમર 26 વર્ષ પ્રસૂતિ પીડાનો દુખાવો ખૂબ જ હોવાથી ઘટનાસ્થળ પર જ ડિલિવરી કરાવી પડે એવી હતી તેથી તાત્કાલિક 108 હેડ ઓફિસ અમદાવાદ સ્થગિત ERCP ડોક્ટરશ્રીની સૂચના હેઠળ સફળ ડિલિવરી કરાવી હતી અને બેબીનો જન્મ થયો અને બેબી રડતું ન હોવાથી નિયોનેટર કરી અને ઓક્સિજન ઓછું હોવાથી ઓક્સિજન આપવામાં આવ્યો અને બેબીના મોઢામાં વધુ પ્રવાહી હોવાથી અક્ષન વડે ક્લીન કરીને તાત્કાલિક 108ના પાયલોટ મહેન્દ્રભાઈની મદદથી સ્ટ્રેચર પર લઈને એમ્બ્યુલન્સમાં લીધા બાદ વધુ સારવાર આપીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. છેડાથી થાવર સુધી જે રોડનું કામ ચાલી રહ્યું છે, જે કામ બાળકોના આધારિત કામ શરૂ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે ધાનેરાના નેનાવા રોડ પર રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ રોડ પર પટ્ટી લઈને બાળકો રોડ માપી રહ્યા હતા અને રોડ પર પટ્ટા પાડવાનું કામ પણ બાળકો કરી રહ્યા હતા ત્યારે નાની નાની છોકરીઓ જે સફાઈનું કામ કરતી હતી, તમે જોઈ શકો છો આ બાળકો પાસે કોન્ટ્રાક્ટર દ્વારા બાળમજૂરી કરવામાં આવી રહી છે ત્યારે નેશનલ હાઈવેના અધિકારી આંખાડા કાન કરી બાળકો પાસે મજૂરી કરાવી રહ્યા છે ત્યારે તમે સમજી શકો છો કે આ નાના બાળકો પાસે કામ કરાવતા કોન્ટ્રાક્ટરોને કેટલો ફાયદો થાય છે. આમ બાળકો પાસે કામગીરી કરાવીને રોડ બનાવવામાં આવે છે તો આ રોડનું આયુષ્ય શું હોઈ શકે, લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. આ મોટા કોન્ટ્રાક્ટર સામે બાળમજૂરીનો ગુનો દાખલ કરવામાં આવશે કે પછી આમ જ બાળમજૂરી કરાવવામાં આવશે તે તો સમય જ બતાવશે. હાલ તો બાળકો જોડે બાળમજૂરી કરાવી આ રોડનું રિફ્રેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ રોડનું કામ 16 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે, છતાં બાળકો પાસે મજૂરી કરવામાં આવી રહી છે. ડીસાના માર્કેટેડ પાસે આવેલ સેમ્પગલોર પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલું ટ્રક ઝડપી પાડ્યું. ડીસાના માર્કેટયાર્ડ પાસે આવેલ શ્યામ બંગલોઝ નજીક એક આઈસર ટ્રકમાં 14 જેટલા પશુઓને ક્રૂરતાપૂર્વક ભરી કતલખાને લઈ જતા હોવાનું જીવદયા પ્રેમીઓને જાણવા મળતા જીવદયા પ્રેમીઓએ આઈસર ટ્રકને રોકાવી તમામ પશુઓને બચાવી તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી જીવદયા પ્રેમીઓએ ટ્રક ચાલક વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ગુનો નોંધાવી કતલખાને જતા પશુઓને બચાવ્યા છે. રાજસ્થાને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલું હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓને કતલખાને લઈ જવા માટે પશુઓની હેરાફેરી થતી હોય છે તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ દ્વારા આ પશુઓને કતલખાને જતા બચાવી પશુઓની હેરાફેરી કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી પશુઓના જીવ બચાવતા હોય છે તેવી આજે વધુ એક પશુ ભરેલ ટ્રકને કતલખાને લઈ જતા અટકાવી તમામ પશુઓનો જીવ બચાવી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી ઘટના સામે આવી છે. ડીસા માર્કેટયાર્ડ નજીક આવેલ શ્યામ બંગલોઝ પાસે જીવદયા પ્રેમીઓને જાણ થતા એકાઈસર ટ્રક નંબર GJ08Z7287 નંબર વાળી ટ્રક રાજમંદિર સર્કલથી શ્યામ બંગલોઝ નજીકથી પસાર થઈ હતી અને ટ્રક પર તાડપત્રી બાંધેલી હોવાથી જીવદયા પ્રેમીઓને શંકા થતા પ્રેમીઓએ આઈસર ટ્રકનો પીછો કરી રોકાવી ટ્રક ચાલકનું નામ પૂછતા મોહમ્મદ ઇમરાન મોહમ્મદ અલી શેખ રહે મોહમ્મદપુરા ગવાડી ડીસાવાળો હોવાનું જણાવેલ, જે બાદ આઈસર ટ્રકમાં જોતા 14 જેટલા પેસો જીવ ઉંમર 7 થી 8 વર્ષ હોવાનું જણાવેલ અને ટ્રકમાં પાણી તેમજ ઘાસની કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં ના આવી હતી અને તમામ પશુઓને ક્રૂરતાપૂર્વક ટ્રકની અંદર બાંધી ક્રૂરતાપૂર્વક ભરેલ હોય તેમાં આ પશુઓને હેરાફેરી માટે તેમજ પશુઓને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તે ટ્રક ચાલકને આ બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જે બાદ જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા
દિશા દક્ષિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આઈસર ટ્રકમાં પશુ ગણતા 14 જેટલા પશુઓ હોવાનું જણાવેલ અને જેથી કિંમત રૂપિયા 49,000 તેમજ આઈસર ટ્રક નંબર GJ08Z72 કિંમત 5,00,000 રૂપિયા કબજે કરેલ તેમજ ટ્રક ચાલક સંતોષકારક જવાબ ન આપતા આ તમામ પશુઓને કતલખાને લઈ જવા કતલ કરવા માટે જાહેર હરજાજીમાં લઈ જતા હોવાનું સામે આવતા જે બાદ જીવદયા પ્રેમીઓએ ડીસા દક્ષિણ પોલીસ મથકે આઈસર ટ્રક ચાલક મોહમ્મદ ઇમરાન મોહમ્મદ અલી શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદથી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના મધુબન સોસાયટીના રહીશોએ વિવિધ પ્રશ્નોને લઈ પાલિકાને રજૂઆત કરી. ડીસા નગરપાલિકામાં આજે જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ડીસા શહેરનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પાલિકાનું સુકાન સાંભળતાની સાથે જ ડીસા શહેરના તમામ વિસ્તારોમાં વિકાસને વેગ આપ્યો છે. પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં સ્થાનિક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આમ તો દરેક શહેરનો વિકાસ તેના શહેરમાં થયેલા કામોને આધારિત છે, ત્યારે ડીસા શહેરમાં આજે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો લાઇટ વગર લાઇનની વરસાદી પાણીથી પીવાના પાણીની સમસ્યાને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ડીસા શહેરના મધુવન સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ વગર લાઇન વરસાદી પાણી તથા પીવાના પાણીના પ્રશ્નને લઈ આજે ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ડીસા ચીફ ઓફિસરને તાત્કાલિક આ વિસ્તારની સમસ્યાના નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી. ખાસ કરીને મધુવન સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ વગર છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સ્થાનિક લોકો ઉચ્ચ કક્ષા સુધી ફરિયાદો કરી છે, તો બીજી તરફ હાલમાં રાત્રિના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો ન હોવાના કારણે અંધારા પડ છવાયેલો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તારમાં રાત્રિના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ ભરી બની જાય છે. હાલમાં આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો પણ સૌથી મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે, ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઈ આજે સ્થાનિક લોકો ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ આવે તે માટે રજૂઆત કરી હતી. અમારે મધુવન સોસાયટી રાણપુર રોડ ઉપર આવેલ છે, જય માતાજી કોલેજ સ્ટ્રીટની પાછળ. અમે વારંવાર રજૂઆત કરવા છતાં તો નગરપાલિકા આના પગલાં લેતા નથી. અમે સ્ટ્રીટ લાઇટની લગભગ 3-4 વખત અરજી આપેલી છે, ગટર લાઇન માટે, રોડકામ માટે. અત્યારે પાણી કેળ સમાણા પાણી મધુવન સોસાયટીમાં ભરાય છે અને વારંવાર સોસાયટી અંદર ઝઘડા થાય છે, બરાબર. અને છોકરા બીમાર પડે, મચ્છરનો પણ ઉપદ્રવ ખૂબ જ પ્રમાણમાં છે અને પાછળ કેનાલ પણ આવેલી છે, એની અંદર પાણી કંઈ જઈ શકતું નથી અને પાણી કંઈનો ભરાવો ખૂબ જ થાય છે અને લોકો બહાર પણ નીકળી શકતા નથી. અને ચૂંટાયેલા પ્રમુખને રજૂઆત એવી કરવામાં આવે છે કે પાણી જ્યારે વરસાદનો માહોલ હોય ત્યારે જે ત્યાં આવી અને જોવે તો એમને ખ્યાલ આવે કે ખરેખર આ સોસાયટી સમસ્યા ખરેખર કામ કરવા લાયક છે. અમે લગભગ 2 વર્ષથી વારંવાર અરજી આપીએ છીએ, પણ તેમ છતાં હજુ સુધી કોઈ એનો નિર્ણય આવ્યો નથી. તે પ્રમુખશ્રી સાહેબને એવી અમારી રજૂઆત છે કે અમારો સત્વર અને તાત્કાલિક ધોરણે અમારે પાણી, લાઇટ, ગટર અને ગટર માટેનો પ્રશ્ન હલ થાય એ માટે અમે રજૂઆત કરવા તમામે તમામ મધુવન સોસાયટીના રહીશો અહીંયા નગરપાલિકામાં આવ્યા છીએ. અને અમૃતભાઈ વીમા ક્લેમના અપૂરતા નાણાં ચૂકવવા માટે વીમા કંપનીના ગ્રાહકોને અદાલતોની લફડાટ. વર્તમાન સંજોગોમાં મેડિકલ ક્લેમ બીમારીના સમયે ગ્રાહકોની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ વીમા કંપનીઓની બેદરકારી અને સેવામાં ખામીના કારણે તે ગ્રાહકો માટે હાલાકીનો સબબ બની રહે છે. ડીસાના 2 ગ્રાહકોએ હોસ્પિટલના ખર્ચાઓથી રાહત મેળવવા માટે વીમા કંપની પાસેથી મેડિકલ ક્લેમ લીધેલો હતો અને ઘણા વર્ષોથી તેઓ પ્રીમિયમના નાણાં ભરી પોલિસી ચાલુ રાખેલી હતી, પરંતુ જ્યારે વીમા ક્લેમ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે વીમા કંપનીએ વીમા ક્લેમની અમુક રકમ ચૂકવી ગ્રાહકોને હાલાકી અને માનસિક ત્રાસના બોજ બનાવેલા હતા અને તેથી બંને ગ્રાહકો ગુજરાતી જાણીતી ગ્રાહક દિન રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીએ આવી પહોંચ્યા હતા.
ફરિયાદની વિગતો મુજબ એક કેસમાં ડીસાના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર આસિફભાઈ કાંતીએ ધી ઓરિએટર ઇન્સ્યોરન્સ કંપનીની પાસેથી, જ્યારે બીજા કેસમાં વિષ્ણુભાઈ જંતીલાલ ખત્રીએ તે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ₹5,000 મર્યાદામાં વીમા પોલિસી લીધેલ હતી અને તેનું પ્રીમિયર તેઓ ઘણા વર્ષોથી જમા કરાવી વીમા પોલિસી ચાલુ રાખતા હતા. દરમિયાન 2018માં અરસામાં બંને ગ્રાહકોએ હૃદયમાં રોગનો હુમલો આવતા બંને ગ્રાહકોને એક્ષેપે હોસ્પિટલ અમદાવાદ ખાતે સર્જરી કરાવી હતી. આ સર્જરી બાદ બંને ગ્રાહકોએ પોતપોતાની વીમા કંપનીમાં 5,00,000 ક્લેમર મૂકેલ. ડોક્ટર આસિફભાઈ કાંતીએ મૂકેલ વીમા ક્લેમર 5,00,000થી વીમાની કંપનીએ ₹1,33,921 કાપી લીધેલા, જ્યારે ફરિયાદી વિષ્ણુભાઈએ ખત્રી મુશ્કેલ વીમા ક્લેમર ₹5,00,000માંથી વીમા કંપનીએ ₹1,98,807 ઓછા ચૂકવતા બંને ગ્રાહકોને આશ્ચર્ય થયેલ અને વીમા કંપનીમાં રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ ના આવતા બંને ગ્રાહકોએ ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક સુરક્ષા સંસ્થાની જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની ડીસા રીલાસા બજાર ખાતે આવેલ કચેરીએ રૂબરી આવી સંસ્થાના પ્રમુખ અને ગુજરાતના જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળતા કિશોર દવેને લેખિત ફરિયાદ આપેલ. બંને ફરિયાદોને ગંભીરતાથી લઈ શ્રી કિશોર દવેએ બંને વીમા કંપનીઓને નોટિસ આપી બાકી રહેતા વીમા ક્લેમરના બાકી રહેલા નાણાં ચૂકવી આપવા તાકીદ કરેલી હતી, પરંતુ ગ્રાહકો સાથે અનૈતિક વેપાર પદ્ધતિ અને સેવામાં ખામી માટે ટેવાયેલી વીમા કંપનીઓને ગ્રાહકોને બાકી નાણાં ન ચૂકવી આપતા સંસ્થાના મંત્રી પ્રીતિશ જે શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ અનુક્રમે ફરિયાદ નંબર 92/2019 ને ફરિયાદ નંબર 191/2019 દાખલ કરેલી. ફરિયાદના અનુસંધાને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રીતિશ શર્માની દલીલોને માન્ય રાખી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ શ્રી એબી પંચાલ, સભ્ય શ્રી એમ એ સૈયદ અને બીજે આચાર્યની જરૂરીએ અરજદાર પોલિસી લે છે ત્યારે તમામ પ્રીમિયર ભરે છે અને પોલિસી લે છે તેથી વીમેદાર પોલિસી હેઠળ સારવાર ખર્ચની પૂરેપૂરી રકમ મેળવવા હકદાર હોવાનું ઠરાવી ફરિયાદી ડોક્ટર આસિફભાઈ કાંતીને બાકી રહેતા વીમા ક્લેમરના નાણાં ₹1,33,921 અંકે ₹1,33,921 ઉપરાંત તારીખ 17/6/2019 9% વ્યાજ તેમજ ફરિયાદ ખર્ચ પેટે ₹1,500 અને માસિક ત્રાસ પેટે ₹1,000 મળી કુલ ₹1,72,579 ચૂકવવા તેમજ ફરિયાદી વિષ્ણુભાઈ જંતીલાલ ખત્રીને તેમની બાકી રહેલા વીમા ક્લેમર નાણાં ₹1,33,921 ઉપરાંત તારીખ 20/12/2019 9% વ્યાજ સહિત તેમજ ફરિયાદ ખર્ચે પેટે ₹1,500 અને માનસિક ત્રાસ પેટે ₹1,000 મળી કુલ ₹2,43,537 ચૂકવવા આદેશ ફરમાવેલ છે. આમ ગ્રાહકોની સતત પડખે રહેનાર શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ અને ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોરભાઈ દવેના પ્રયાસોથી વીમા કંપની દ્વારા શોષિત અને પ્રીહિત ગ્રાહકોને ન્યાય મળવા પામેલ છે. શિક્ષણ કે ક્ષેત્ર મેં ધાનેરા શહેર કે છાત્રો કો જિસને દિયા નયા આયામ ઉસ રોયલ સ્કૂલ ઓફ સાયન્સ કે કુછ પહેલુઓ સે ચલો અવગત કરતે હૈ. રોયલ સ્કૂલ કી સુબહ કુછ એસી હોતી હૈ જહાં પ્રકૃતિ અપને વરદાનો સે ભર દેતી હૈ, વિદ્યાર્થીઓ મેં ભર જાતી હૈ જોશ કુછ અચ્છે કર ગુજરને કી. જબ સૂરજ કી પહેલી કિરણ ઇન્હે હોંસલા દેતી હૈ, રોયલ સ્કૂલ કી સુબહ કુછ એસી હોતી હૈ. ગાતે દિલ મિલા
एडमिशंस ओपन फॉर प्ले क्लास टू 12 साइंस गुजराती एंड इंग्लिश मीडियम। कॉन्टेक्ट नंबर 02-748-222-530। रॉयल स्कूल ऑफ साइंस धानेरा। भाजप शासित नगर पालिका मा दिवसे ने दिवसे विकास ना कामो थई रह्या छे। तो बीजी तरफ डीसा शहर ना एवा अनेक विस्तारो छे के ज्यां लोकोए विकास जोयो ज नथी, त्यारे डीसावाड़ी रोड विस्तारना लोको पण हाल विकासना कामोनी राह जोई बैठा छे। डीसावाड़ी रोड विस्तारमां चोमासाना समयमां तमाम विस्तारमां रहेता लोकोना घरमां कूंटण समा पाणी भराई जाय छे, तेमज आ विस्तारमां जोखमी डीपी आवेल छे। आ डीपीमां अनेकवार शोर्ट सर्किट थवाना कारणे स्थानिक लोको जीवनना जोखमे जीवी रह्या छे, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ નથી। સામા બે દિવસ અગાઉ મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં આજુબાજુ વિસ્તારનું પાણીવાડી રોડ પર વિસ્તાર ભરાયું રહે છે। આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા તમામ ઘર ભરાઈ જવા પામ્યું હતું। કુંટણસમા પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, તેમજ આ વિસ્તારમાં આવેલી જોખમી ડીપીમાં શોર્ટ સર્કિટ થવાથી ધડાકો થવા પામ્યો હતો, જેથી આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો। આ જોખમી ડીપીને દૂર કરવા તેમજ વિસ્તારમાં સાફ સફાઈ તેમજ રસ્તો બનાવવા માટેની માંગ સ્થાને સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને તાત્કાલિક પાલિકા દ્વારા આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી। ચૂંટણી સમયે આ વિસ્તારમાં સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારમાં વિકાસના કામો થશે તેવી આશાએ ભાજપને ખોબલે ખોબલે મત આપી ત્રણ ઉમેદવારને વિજય બનાવ્યા હતા। હાલમાં આ વિસ્તારમાંથી ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી જીતેલા છે, તેમ છતાં પણ આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે હાલ તો આ લોકો વિસ્તારના લોકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક આ વિસ્તારના લોકોની માંગ પૂરી કરવામાં આવે, જેથી આવનારા સમયમાં કોઈ મોટી વરસાદના પાણીના કારણે નુકસાન વેઠવાનો વારો ન આવે। મારું નામ અનિતા છે, હું અહીંયા હે ને બ્રહ્મપુરી વાડી રોડ અહીંયા રહું છું, અને અહીંયા કેટલા ટાઈમથી બધા વોટ લેવા આવે છે પણ કોઈ સુધારો અહીંયા કરવામાં આવતો નથી। અહીંયા ડીપીની પ્રોબ્લમ છે, અહીંયા પેલા ગુંગળા નાખી ગયા છે, જે જમીનના અંદર આ નાળીઓ છે, આ બધું એવું ને એવું છે। ડીસા દેખવા જાઓ તો ડીસામાં કેટલો સુધારો છે પણ અહીંયા વાડી રોડમાં કોઈ આવતું નથી। વોટ લેવા હર કોઈ આવે છે પણ સુધારો કરવા કોઈ આવતું નથી। હમણાં એક દિવસ વરસાદ આવ્યો તો રાતના 1 વાગ્યાથી કરીને 5:30 વાગ્યા સુધી રાતના
રાતના અમે બધા જાગતા હતા, નાનો મારો બાબલો આ એવા બધા કેટલા અહીંયા નાના નાના છોકરાઓ છે, તો અહીંયા તમે દેખો તો રાતના 2 વાગે એવો ભડાકો થયો હતો ને બધા ડરી ગયા હતા, કોઈ વાસમાં હોતું નહોતું, આટલો બધો એમ જોરદાર ભડાકો થયો હતો. અને વરસાદ એટલો વરસ્યો કે અહીંયા હે ને પેલા ગટરના આખા ભૂંગળા દેખાવા માંડ્યા. બધા છોકરા અહીંયા હવે આવા નાના નાના ભૂલકા ક્યાં રાખવા, બધા અહીંયા હવે મોડા ઘરમાંથી નીકળી જાય અને એના અંદર આઈને પડે. અને કેટલી નગરપાલિકામાં બધે જાણ કરી કે ભાઈ તમે અહીંયા આવો, સુધારો કરો, આટલું ડીસામાં કેટલી ડીસા આપણી કેટલી આવવા માંડી, એના વિડીયો જોયા હોય તો આવા આવા પુલ બની ગયા અને અહીંયા કોઈ સુધારો કરવા નહીં આવતો. મારું નામ અનિતા છે. માંગ એમ છે કે બધે સુધારો થાય છે ડીસાના અંદર, ડીસા આપણું કેટલો રાજ્યમાં આવવા માંડ્યું કે ગુજરાત એટલે ડીસા એટલે, અને આપણું અહીંયા વાડી રોડ એવું બધે રોડ બની ગયા છે મસ્ત મસ્ત, અને અહીંયા કેમ કોઈ સુધારો નથી આવતો, અહીંયા કોઈ હે ને કચરો સાફ કરવા નહીં આવતું, નહીં કોઈ ગટર સાફ કરવા આવતું અહીંયા એટલો. હવે આ કોઈ અહીંયા વાડી રોડની જગ્યા બધા એને એમ કહે છે કે આ તો કે કચરાનો વાસ છે. હવે અમે અહીંયા મિનિમમ 80 ઘર છે અમારા, હવે અમે ઘરના ઘર છોડીને જઈ ના શકીએ, પણ અહીંયા કમસે કમ સુધારો તો કરે કે ના કરે સરકાર. કોઈ રોડ બનાવવા આવતો નથી, કોઈ અમારા ખાડા પડ્યા ખાડા વળીને કરવા નથી, ડીપી રાતે કલાક 1.5 કલાક સુધી ભડાકા થયા પણ કોઈ અમારા આજ સુધી આવ્યા નથી. અને ડીપીના અંદર છોકરા બધા રમે, આખો દાડો રમે ને આખો દાડો શોર્ટ સર્કલ થાય છે, વરસાદ પડે એટલે તરત શોર્ટ સર્કલ નહીં ચાલુ થઈ જાય છે. હવે થાંભલાની જગ્યા છે 3 ફૂટની જગ્યા નથી, હેડવા માટે 3 ફૂટની જગ્યા નથી, એનામાં વચ્ચે વચ્ચે ડીપી છે. હવે કોઈ નથી, કોઈ કાર્યકરા કરતા આવતા ચાલો સાફ સફાઈ કરાય કે બોલો કરાય કે અમુક કરાવીએ, સમજો અમારે તો આ છે મહેરબાની કરીને. એક તો અમારા રોડ બનાવ્યા જોઈએ અને એક અમારા થોભલો ડીપી હટાવવાની જરૂરી છે. શું નામ તમારું? માનો ભેમાજી, ભેમાજી જેઠાજી જોશી. તાનેરા તાલુકા પંચાયતની કચેરી ખડખડ તજમાલે સે કોઈકનો ભોગ. તાનેરા તાલુકા પંચાયતનું મકાન વર્ષો જૂનું અંડે ખંડેર જેવી હાલતમાં હોવાથી પંચાયતના કર્મચારીઓ પણ ભયના ઓથાર હેઠળ ઓફિસની કામગીરી કરી રહ્યા છે. અને ચોમાસામાં તો તમામ રૂમોમાં પાણી ટપકતું હોવાથી બેસવું પણ મુશ્કેલ બની જાય છે. અને આ કચેરી તાત્કાલિક ધોરણે બીજે ખસેડવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. ધાનેરા તાલુકા પંચાયતની કચેરીનું મકાન જૂનું હોવાથી તે ખંડેર જેવું બન્યું છે અને અવારનવાર છતાના પોપડા પડતા હોવાથી અગાઉ પણ કેટલાય લોકોને ઈજાઓ થવા પામી છે, તેમજ કર્મચારીઓને પણ ઈજાઓ થવા પામી હતી. અને ચોમાસામાં તો તમામ રૂમા થાબામાંથી બહાર આવતા અંદર વધારે પાણી પડતું હોવાથી ત્યાં બેસવું કે સામાન રાખવો પણ મુશ્કેલ બન્યું છે, જેથી આ વખતે કર્મચારીઓ દ્વારા તારીખ 30/4/2022 રોજ તમામે એક પત્ર પણ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને મોકલેલ છે અને તેમાં પણ જણાવેલ છે કે આ મકાન જર્જરિત થવાથી ચોમાસામાં કર્મચારીઓને જાનનું જોખમ છે, તેમજ સાથે સાથે રેકડ તેમજ ફર્નિચરને પણ મોટું નુકસાન થાય તેમ છે, માટે આ કચેરીને તાત્કાલિક બીજા સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. માટે આ કચેરી તાત્કાલિક ધોરણે અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ ઊભી થવા પામી છે. થરાદ ખાતે મોડેલ સ્કૂલમાં ગર્લ હોસ્ટેલનું કરવામાં આવ્યું લોકાર્પણ. થરાદ ખાતે મોડેલ સ્કૂલમાં એક ગર્લ્સ હોસ્ટેલ હતી અને નવીન બીજી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નવીન ગર્લ હોસ્ટેલ 100 દીકરીઓ માટે બનાવેલી નવીન હોસ્ટેલનું લોકાર્પણ કરાયું. આ નવીન ગર્લ હોસ્ટેલના લોકાર્પણમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ગુલાબસિંહ ચૌહાણ, થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, થરાદ મામલતદાર દિલીપકુમાર દરજી, થરાદ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ ઓઝા, નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, માર્કેટયાર્ડના સેક્રેટરી ભીમજીભાઈ પટેલ, મોડેલ સ્કૂલના આચાર્ય કરશનભાઈ પઠાર, મદનલાલ પટેલ, શાળા શિક્ષકો, જનતા હાઈસ્કૂલના આચાર્ય, ગાયત્રી સ્કૂલના આચાર્ય, રાજેશ્વર સ્કૂલના આચાર્ય અને સહિતના આગેવાનો તેમજ વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેલા આગેવાનો અને અધિકારીઓનું સાફો અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મોડેલ સ્કૂલમાં 100 દીકરીઓ માટે હોસ્ટેલ બનાવેલ હતી અને 900 દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવી છે અને હવે છોકરાઓ માટે નવીન હોસ્ટેલ બનાવવા માટે દરખાસ્ત કરવાનું સૂચન કર્યું હતું. થરાદ મોડેલ સ્કૂલમાં જેમને સારા ગુણ મેળવેલા છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓનું આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.